આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. અંગ્રેજીમાં આપણે A for apple, B for ball અને C for cat શીખી ગયા. આજે આપણે D for duck શીખવાનું છે. તો જુઓ, અહીંયા મેં duck દોર્યું છે. duck તો D U C K, duck એટલે બતક. તો હવે અહીંયા આપણે મેં મોટો D કર્યો છે. જુઓ, પહેલાં આપણે અર્ધવર્તુળ કરવાનું છે અને પછી વચ્ચે ઊભી લીટી કરીશું એટલે ડી થઈ જશે. જો હું તમને શીખવાડું, પહેલાં અર્ધવર્તુળ કર્યું, હવે આપણે ઊભી લીટી કરીશું, થઈ ગયો ને ડી. એ જ રીતે હવે આપણે ટપકા જોડીશું. તો જુઓ, પહેલાં અર્ધવર્તુળ થઈ ગયું, હવે વચ્ચે ઊભી લીટી કરો, થઈ ગયો ને ડી. એ જ રીતે ફરીથી જુઓ, ટપકા જોડતું જવાનું અને ડી થતો જાય. એ જ રીતે હવે ટપકા વગર, ડી ફોર ડ, ડી ફોર ડ, ડી ફોર ડો, ડી ફોર ડો, ડી ફોર ડો, ડી ફોર ડ. ડી ફોર ડકે થાય, ડી ફોર ડોગ પણ થાય. જુઓ, આને કહેવાય ડી. શું કહેવાય? આ જ રીતે તમારે ઘરે પણ ડી શીખવાનો છે અને લખવાનો છે. અસ્તુ.